Hi students, I am Payal Christie and you can subscribe my channel on YouTube for more videos. And today we are going to start with Standard 11th Commerce subject Gujarati, Chapter 8, Pustak Dilo Jaan Dost. Ane aaj chapter che tena lekhak che Mohammad Makkad. Ane aaj apne teno Part 2 joishu. फर्स्ट पार्ट में आप जोयुं के पुस्तक ए आपणा खूबज सारा मित्रों छे। ते लेखके अहींया खूबज सारी रीते आपणने समझाव्युं छे के सिनेमा, रेडियो, टीवी अने आ बहुविध सामाजिक मास मीडियानी वच्चे पण पुस्तक ए पोतानुं खूबज महत्वनुं स्थान धरावे छे। अने लेखक आपणने ए पण कहे छे के अत्यारे जेटलुं इम्पोर्टन्स पुस्तकनुं छे एज रीते आपणे भविष्यमां पण तेने साचवी राखवानुं छे। केम? कारण के पुस्तको तो ज्ञाननो अद्भुत खजानो छे, एटले पुस्तक वाँचवाथी आपणने खूब ज ज्ञान मळे छे, ए तो आपणने खबर ज छे। जे नवा संदर्भो, नवुं ज्ञान, संतोष आनंद अने नवी नरवी जीवन दृष्टि आपे छे। वळी आ पुस्तको तो एटला ईच्छीए त्यांथी त्यारे तेटला प्राप्त आपणे करी शकीए छीए, एटले पुस्तकोने प्राप्त करवुं ए खूब ज ईजी छे। जे मनुष्यने रणमां, गुफामां, जेलमां, दरियामां, एकांत अने एकलतामां, खुशी वेदनामां टकी रहेवानुं अने विकसवानुं आ एक खूब ज मोटुं साधन छे। एटला माटे ज अहींया कहेवामां आव्युं छे के पुस्तक ए आपणा દિલોજાન દોસ્ત છે। નાઉ લેટ સી ફર્ધર। કેનેડાના એક પ્રોફેસર માર્શલ મેકલુહન કહે છે કે થોડા વર્ષ પછી માણસ તેની પુસ્તક વાંચનની ટેવ છોડી દેશે, કારણ કે સિનેમા, રેડિયો, ટેલિવિઝન જેવા માસ મીડિયા સાધનો તેને પુસ્તક કરતાં ઓછા સમયમાં વધારે આનંદ અને વધારે માહિતી આપે છે। એટલે કેનેડાના જે એક પ્રોફેસર છે તેમનું નામ માર્શલ મેકલુહન છે, તે કહે છે કે થોડા સમય પછી માણસો જે તે પુસ્તક વાંચવાની જે ટેવ છે તે છોડી દેશે, કારણ કે હવે તો સિનેમા, રેડિયો, ટીવી જેવા માસ મીડિયા સાધનો તેને પુસ્તક કરતાં પણ ઓછા સમયમાં વધારે આનંદ અને વધારે માહિતી આપે છે। અને તો આપણને ખબર જ છે કે આજે આપણે આપણું એક્ઝામ્પલ લઈએ તો પહેલાંના જમાનામાં લોકો પુસ્તક વાંચીને પોતાના જ્ઞાનમાં વધારો કરતા, પણ હવે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ માહિતી, કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવવી હોય, માનો કે કોઈ પ્રોજેક્ટ આપ્યો હોય કે કોઈ અસાઇનમેન્ટ આપ્યું હોય, તો આપણે શું કરીએ છીએ, મોબાઈલમાં જોઈએ છીએ, ટીવીમાં જોઈએ છીએ અને એની ઇન્ફોર્મેશન ફટાફટ મેળવી અને તેને લખી દઈએ છીએ। માટે હવે જે આ પુસ્તક વાંચનની જે ટેવ છે એ છૂટી ગઈ છે। યુરોપ અને અમેરિકામાં બીજા પણ ઘણા માણસો આવું જ માને છે ત્યારે વિચાર થાય છે કે પુસ્તક વિનાની દુનિયા કેવી હશે। એટલે યુરોપમાં અને અમેરિકામાં પણ ઘણા બધા લોકો આવું જ માને છે કે મોબાઈલ પર, ટીવી પર, ઇન્ટરનેટ પર કે સિનેમા, આ બધામાં શું છે કે આપણને જે માહિતી પ્રાપ્ત કરવી હોય એ ખૂબ જ જલ્દી આપણને મળી જાય છે। માટે હવે આ જે પુસ્તક વાંચવાની જે ટેવ છે એ ઘણાની ઓછી થઈ ગઈ છે અને એમ પણ કહી શકીએ કે એ છૂટી પણ ગઈ છે। ત્યારે લેખકને એવો વિચાર થાય છે કે પુસ્તક વિનાની દુનિયા કેવી હશે। માણસ શિકાર કરતો હતો, હોકારા પડકાર કરતો હતો, નાચતો હતો, બહાદુરીના નારાઓ લગાવતો હતો, ખેતી કરતો હતો, ગીતો ગાતો હતો, એકાંતમાં જઈને ધ્યાન ધરતો હતો, પોતાને મળેલું જ્ઞાન બીજાને આપવા માટે ખૂબ જ ઉત્સુક થઈ જતો હતો, ત્યારે તેની પાસે પુસ્તક ન હતી। હવે આપણને આ જે પહેલાંનું જે ફ્લેશબેક છે તેની ચર્ચા લેખકે અહીંયા કરી છે કે માણસ જ્યારે પુસ્તક નથી ત્યારે તે શું કરતો હતો, શિકાર કરતો હતો, બૂમો પાડતો હતો, નાચતો હતો, બહાદુરીના નારાઓ લગાવતો હતો, ખેતી કરતો હતો, ગીતો ગાતો હતો, એકાંતમાં જઈને ખૂબ જ ધ્યાન ધરતો હતો અને જે પોતાને મળેલું જે જ્ઞાન છે એ બીજાને આપવા માટે તે ખૂબ જ ઉત્સુક એટલે ખૂબ જ ઉતાવળો હતો, પણ તે સમયે તેની પાસે પુસ્તક ન હતું। એટલે મિત્ર, અહીંયા પુસ્તક હોવું એ ખૂબ જ જરૂરી છે। જો બીજા વ્યૂથી આપણે જોઈએ તો આપણને પહેલાંના જમાનામાં પાસ્ટ એ આપણું શું હતું એ આપણને બહુ જલ્દી જો પુસ્તક ન હોય તો ખબર પડે નહીં। માટે આપણે અત્યારે જો આપણે ગાંધીજીને કોઈ દિવસ જોયા નથી,
परंतु आपणे गांधीजीनी बधी ज माहिती प्राप्त करी शकीए छे। ए साना कारणे? कारण के पुस्तक द्वारा आपणे गांधीजीए कया कार्यो कर्या, तेमनुं जीवन केवुं हतुं, तेओ केवा व्यक्ति हता, ए बधुं जो गांधीजी विशे आपणे ज्ञान मेळवुं होय तो सौ प्रथम ए आपणने सामाथी मळ्युं छे, ए आपणने पुस्तकमांथी ज मळ्युं छे। पुस्तक विनानी ए दुनियामां थोड़ा नाराओ हता, थोड़ो संगीत हतुं, थोड़ा श्लोक हता, थोड़ा मंत्रो हता, पण ए बधाने पोताना खिस्सामां संगरी शके तेवी कोई चीज न हती। एटले पहेलाना जे जमानामां लोको हता ते पण खूब ज्ञानी लोको हता, तेमनी पासे पण घणा श्लोकोनी माहिती हती, तेमनी पासे पण घणुं बधुं ज्ञान हतुं, परंतु ए ज्ञानने कोक जग्याए लखी અને સંગ્રહી શકે તેવી કોઈ ચીજ ન હતી, એટલે તે જમાનામાં પુસ્તક ન હતી। માણસને અકળામણ હતી, પણ તેના રહસ્યને, તેના હૃદયની ઉર્મીઓને કાયમ માટે ધબકતા રાખીને સંગ્રહી શકે તેવી કોઈ વસ્તુ તેને હાથ લાગતી ન હતી। એટલે માણસ એ વખતે પણ આપણે એમ કહી શકીએ કે ખૂબ જ જ્ઞાની હતો, અને તેનામાં પણ ખૂબ જ જ્ઞાન ભરેલું હતું, પણ એ જ્ઞાનને ક્યાં પ્રગટ કરવું, ક્યાં સાચવવું અને એને ક્યાં સંગ્રહી રાખવું એવી કોઈ વસ્તુ તેની પાસે ન હતી। માણસને એવી સદીઓની અકળામણ, ઉટકતા, ઝંખનાના પરિણામ રૂપે પુસ્તકોનો જન્મ થયો। એટલે માણસની જે સદીઓની જે અકળામણ હતી, પછી એમની જે કશું જાણવા માટેની જે જિજ્ઞાસા હતી, ઝંખના હતી, અને તેના જ પરિણામ રૂપે પુસ્તકોનો જન્મ થયો। જો પુસ્તકોનો જન્મ ન થયો હોત તો હું કદાચ માનું છું કે આપણા જ્ઞાનમાં પણ વધારો ન થયો હોત, કારણ કે આ જે મોડર્ન યુગ છે તેની અંદર આપણે મોબાઈલ, ઇન્ટરનેટ, ટેલિવિઝન એ બધી વસ્તુ પછી આવી છે, પણ સૌ પ્રથમ આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવનારું માત્ર એક જ સાધન હતું, અને એ કયું હતું? તે પુસ્તક હતી। માટે હજી પણ હું તમને એવી સલાહ આપું છું કે નો ડાઉટ આપણે ઇન્ટરનેટની, મોબાઈલ, ટીવી એ બધી વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છીએ, પણ પુસ્તક હંમેશા વાંચવી જોઈએ। પુસ્તક વાંચવાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે, આપણી લેખન કાર્યની જે શક્તિ છે તે પણ વધે છે, અને વિચાર કરવાની જે શક્તિ છે તેમાં પણ વધારો થાય છે। એ પુસ્તક નામની વસ્તુ જો ભવિષ્યમાં નહીં હોય ત્યારે માણસ પાસે કદાચ કેટલુંય નહીં હોય। એટલે લેખક કહે છે કે આ પુસ્તક નામની વસ્તુ જો ભવિષ્યમાં આપણી પાસે નહીં હોય તો આપણી પાસે ઘણી બધી વસ્તુ નહીં હોય। પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે, અહીં વિસ્મયકારક એટલે આશ્ચર્ય અથવા તો અચંબો પમાડે તેવી એક વસ્તુ છે। તેને ભૌતિક શરીર હોય છે અને તેની આત્મા પણ હોય છે। ક્લેવર વિચારો, લાગણીઓ, ધબકારા, જ્ઞાન, માહિતી કંઈક કેટલુંય સંયોજિત થઈને એટલે ભેગું થઈને તેમાંથી પુસ્તક બને છે। એટલે આપણે જ્યારે પુસ્તક વાંચીએ છીએ તો એની અંદર ઘણી બધી લાગણીઓ હોય છે, ઘણી વખતે ઘણી સ્ટોરી એવી હોય છે કે જે આપણા હૃદયને સ્પર્શી જાય છે, ઘણી આનંદવાળી સ્ટોરી હોય છે, ઘણી દુઃખ પહોંચાડે, ઘણી આપણને કંઈક મોરલ વેલ્યુઝ શીખવાડે। એટલે એનામાં પણ આપણે કહી શકીએ કે ક્લેવર વિચારો, લાગણીઓ, ધબકારા, જ્ઞાન, માહિતી ઘણું બધું ભેગું થઈને આ પુસ્તક બને છે। તેની સાથે તમે વાતો કરી શકો છો, આપણે પુસ્તકની સાથે વાત કરી શકીએ છીએ, હસી શકીએ છીએ, રડી શકીએ છીએ, સફર કરી શકીએ છીએ। એટલે આપણે ક્યાંક જઈએ તો આપણે પુસ્તકને આપણી સાથે લઈ પણ જઈએ છીએ અને ત્યાં વાંચી પણ શકીએ છીએ। દરિયા પાર, અવકાશમાં, ધરતીના ઊંડાણમાં ઈચ્છા પડે ત્યાં જઈ શકો છો। એટલે આ પુસ્તકને લઈને આપણે આ બધી જ જગ્યાએ જઈ શકીએ છીએ। માટે તો એવું કહેવામાં આવે છે કે પુસ્તક એક જાદુઈ દીવો છે। આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તમને જો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછવામાં આવે કે પુસ્તકને કેમ જાદુઈ દીવો કહેવામાં આવે છે, તો આપણે આ આન્સર લખવાનો છે કે તેની સાથે તમે વાતો કરી શકો છો, હસી શકો છો, તમારા મનની જે સિક્રેટ્સ છે તે બી તમે શેર કરી શકો છો, તેની સામે તમે રડી પણ શકો છો, સફર કરી શકો છો, દરિયા પાર, અવકાશમાં, ધરતીના ઊંડાણમાં ઈચ્છા પડે ત્યાં જઈ શકો છો। એટલે પુસ્તક એ એક જાદુઈ દીવો છે। ઉંદરના બચ્ચા 2 કે 3 અઠવાડિયામાં જન્મે છે, હાથીનું બચ્ચું 18 મહિને જન્મે છે। પુસ્તકને જન્મ લેતા સદીઓ લાગે છે અને એટલે જ એ કદાચ સદીઓ સુધી જીવશે। એટલે કે જ્યારે પુસ્તકનો જે જન્મ થાય છે એમાં કેટલો સમય જતો રહે છે? સદીઓ સુધી તેને બનાવવામાં કાં તો તેને લખવામાં સમય જાય છે। એટલે લેખક એવું વિચારે છે કે કદાચ સદીઓ સુધી આ પુસ્તક જીવશે। માણસ શબ્દો બોલતા શીખ્યો,
પોતાના વિચારો વ્યક્ત કરતા શીખ્યો. એટલે સૌપ્રથમ માણસ શું કરતા શીખ્યો? શબ્દો બોલતા શીખે છે, પછી તેના જે વિચારો છે તેને વ્યક્ત કરતા શીખે છે, પછી એ વિચારોને અને લાગણીને સંગ્રહી રાખવાની. એટલે જે બી વિચાર કરે છે કે એની જે પણ લાગણીઓ છે તેને શું કરે છે? સંગ્રહી રાખે છે, એટલે કે ભેગી કરી રાખે છે. બીજા સુધી પહોંચાડવાની ઈચ્છા તેને થવા લાગી. એટલે હવે માણસ એવું વિચારે છે કે તેનામાં આટલા બધા સારા વિચારો છે, આટલી બધી લાગણીઓ છે અને આટલું બધું જ્ઞાન છે, એટલે તે એવું વિચારે છે કે મારે આ બધી જ વસ્તુ શું બીજા સુધી પહોંચાડવી જ પડશે એમ. એટલે પહોંચાડવી જ છે, એટલે એની એ ઈચ્છા છે. તેણે ચિત્રલિપિ શરૂ કરી. જો હવે આ MCQsમાં પૂછાય કે સૌપ્રથમ પુસ્તક પહેલાં શું માણસે શું શરૂ કર્યું, તો ચિત્રલિપિ. ચિત્રલિપિ એટલે સાંકેતિક ચિત્રોની બનેલી લિપિ, એટલે જે ચિત્રો બનાવવામાં આવે છે ને એને કહેવાય ચિત્રલિપિ. એટલે એ સૌપ્રથમ શરૂ કરે છે. મેસોપોટેમિયા, સીરિયા, ઇરાક અને તેની આજુબાજુના પ્રદેશમાં આજથી લગભગ 6,000 વર્ષ પહેલાં, આ યાદ રાખવાનું છે, વર્ષ યાદ રાખવાનું છે, કેટલા વર્ષ? 6,000 વર્ષ પહેલાં માણસે માટીની ઈંટો જેવી પ્લેટોમાં લખેલી એક ચિત્રલિપિ મળી આવી છે. એટલે માણસે તેનો આ લિપિનો શેપ કેવો છે કે એટલે માટીની ઈંટો જેવી પ્લેટોમાં લખેલી એક ચિત્રલિપિ મળી આવી છે. અને કઈ જગ્યાએ મળી આવી છે? કદાચ 1 માર્કમાં પૂછી શકાય. મેસોપોટેમિયા, સીરિયા, ઇરાક. અને કેટલા વર્ષ? લગભગ 6,000 વર્ષ. માત્ર 6,000 વર્ષ ના લગતા, લગભગ 6,000 વર્ષ આ પ્લેટોમાં લખેલી એક ચિત્રલિપિ મળી આવી છે. પરંતુ માણસની આકાંક્ષાઓને સંતોષી શકે તેવું એ માધ્યમ ન હતું, પણ તેનાથી જે વ્યક્તિની ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ એટલે કે ઈચ્છાઓ, તે સંતોષી ન શકે તેવું એ માધ્યમ ન હતું. એટલે કે બીજા સુધી પોતાના વિચારો પહોંચાડી શકે એ આ માધ્યમ ન હતું. ઇતિહાસકારો કહે છે કે ત્યાર પછી સમયમાં દરિયાખેડુ, ફિનિશિયનો એ શબ્દોને અક્ષરોમાં વિભાજિત કરીને, એટલે ત્યાર પછી ઇતિહાસ આપણને કહે છે કે આ જે દરિયાખેડુ અને ફિનિશિયનોએ શબ્દમાં શબ્દોને જે છે તેને અક્ષરમાં વિભાજિત કરીને તેને સંગરવાનું શરૂ કર્યું. આ બહુ મોટો ફેરફાર હતો, એટલે એમના દ્વારા આ ખૂબ જ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ફિનિશિયન બંદર બાઇબલોસમાં એક શિલાલેખમાં આ પ્રકારનું મૂળાક્ષરોવાળું લખાણ હજી પણ જોવા મળે છે. એટલે ફિનિશિયન બંદર પાસે બાઇબલોસમાં એક શિલાલેખમાં આ પ્રકારનું જે મૂળાક્ષરોવાળું લખાણ છે તે હજી પણ ત્યાં જોવા મળે છે. પછી ગ્રીક લોકોએ એ મૂળાક્ષરોને અપનાવી લીધા, અને ત્યાર પછી શું થાય છે કે જે ગ્રીક લોકો છે તે આ મૂળાક્ષરોને અપનાવી લે છે. સો હિયર અવર સેકન્ડ પાર્ટ ગેટ્સ ઓવર એન્ડ વી વિલ કન્ટિન્યુ વિથ ધ થર્ડ પાર્ટ ઇન માય નેક્સ્ટ સેશન. Thanks for watching the video and have a nice day.